વિષય વિજ્ઞાન ધોરણ સાત એકમ ચાર ઉષ્મા પ્રસરણ પૈકી ઉષ્મા નયનની ઘટના આપણે જોવા માટે જઈ રહ્યા છીએ ત્યારે અપેક્ષા એ છે કે આ પ્રયોગ નિહાળ્યા બાદ પ્રત્યેક વિદ્યાર્થીઓ શિક્ષકની હાજરીમાં અને શિક્ષકના માર્ગદર્શન હેઠળ આ પ્રયોગ પ્રવૃત્તિ સ્વયં કરી અને પોતે જાતે નિર્ણય તારવે એવી આવશ્યકતા રહેલી છે ઉષ્માનયનનો પ્રયોગ કરવા માટે શું જોઈશે તો અહીં આપણી પાસે એક આવું થ્રી સ્ટેન્ડ તારની જાળી ગોળચંબુ સ્ટ્રો મીણબત્તી ચાલે પણ અહીં સ્પિરિટ દીવો છે એટલે મીણબત્તીથી પણ આ પ્રક્રિયા આપણે જોઈ શકીશું અને પદાર્થ તરીકે તમે જોઈ શકો છો એમ અહીં પોટેશિયમ પરમેંગેનેટ છે એ આપણે પદાર્થ તરીકે લેવાનો છે પોટેશિયમ પરમેંગેનેટના જે ટુકડા છે એ અહીં છે આટલા સાધનની મદદથી આપણે આ પ્રવૃત્તિ કરી શકીશું આ પ્રવૃત્તિ કરવા માટે સૌ પ્રથમ પોટેશિયમ પરમેંગેનેટના બેથી ત્રણ ટુકડા આ સ્ટ્રો વડે આ પાણી ભરેલા ચંબુના તળીએ આપણે મૂકીએ છીએ હવે આને હું નીચેથી ગરમી આપવાની શરૂઆત કરું છું અને તમારે કાળજીપૂર્વક અવલોકન કરવાનું છે કે કઈ ઘટના બને છે બહુ જ કાળજીપૂર્વક અવલોકન કરજો તમારું અવલોકન હવે શરૂ થવું જોઈએ અહીં ચંબુની અંદર અહીં શું જોવા મળે છે ખાસ અહીં ધ્યાન આપો અહીં તમે જોઈ શકો છો કે નીચેથી જે પ્રવાહીમાં જે પોટેશિયમ પરમેંગેનેટ નાખેલું છે એ ધીમે ધીમે ઉપર આવે છે જોયું ને નીચેથી જે પોટેશિયમ પરમેંગેનેટનું જે કલરવાળું પાણી છે એ ધીમે ધીમે ઉપર આવે છે એટલે કે અહીં તળિયે પાણી છે એ ગરમ થાય છે અને એ ગરમી મેળવી અને એ પાણીના કણો ઉપર આવે છે એટલે અહીં જે દિવાલ પાસે જે પાણીના કણો છે એ ધીમે ધીમે જગ્યા થતાં નીચે જાય છે આમ સળંગ પ્રક્રિયા ત્યાં સુધી ચાલશે કે જ્યાં સુધી સમગ્ર પાણી છે એ ગુલાબી રંગનું બની નહીં જાય તો અહીં તમે આ ઘટના જોઈ રહ્યા છો અહીં કે નીચેથી ગરમી મેળવી અને પાણીના અણુઓ છે એ ઉપર જાય છે અને ઉપરના અણુઓ છે એ નીચે આવે છે તો આ પ્રયોગના અંતે તમારું તારણ તમારે સ્વયં તારવવાનું છે પરંતુ આ ઘટનાને આપણે ઉષ્માનયનની ઘટના કહીએ છીએ વ્યવહારિક જીવનમાં પણ આવા ઘણા બધા ઉદાહરણો છે મિત્રો તમારે તમારા વ્યવહારિક જીવનમાં આવા ઉદાહરણો શોધવાના છે તપાસ કરવાની છે કે કયા કયા પ્રવાહીમાં આ ઘટના જોવા મળે છે આ જે ઘટના છે એ પ્રવાહી પદાર્થમાં જોવા મળશે જેમ ધાતુ પદાર્થની અંદર અથવા ઘન પદાર્થની અંદર ઉષ્મા વહનની ક્રિયા જોવા મળે છે એમ દરેક પ્રવાહી પદાર્થોની અંદર ઉષ્માનયનની ઘટનાથી ઉષ્માનું પ્રસરણ જોવા મળે છે